हाँ हमणां एक पति पत्नी बे बैठा था एमां एनो घरवाळा एनी पत्नी ने कीधुं કે હું તારા પપ્પાની ઘેરે જઈને આવ્યો કે એને પત્ની કે વાહ વાહ બહુ સારું કર્યું કે મારા પપ્પાની ઘેરે જઈને આવ્યા મારા પિયરમાં જઈને આવ્યા તો કે હા તો શું કરે મારા બા ને મારા બાપા ને બધા મારા ભાઈ ને બધા કે છે તો બધા મજામાં ને તો કે આ બધા મજામાં છે ને એને શું વાંધો હોય કે તો કે મારા બા ને મારા પપ્પાને મારા ભાઈને કાંઈ વાંધો નથી ને બોલો કે ના ના એને કાંઈ વાંધો નથી એને જે વાંધો હતો એ તો મને પહેલેથી એને આપી દીધો છે વાહ તમે સમજદાર છો બધા આવું સમજદાર ઓડિયન્સ જો મળે ને તો બહુ મજા આવે તમે જોજો અમારો દરેક કલાકાર કોઈ બી વાત કરશે ને તો એ દાંપત્ય જીવન ઉપર વધારે હોય એક ભાઈ મને કહેતા હતા મને કે કમલેશભાઈ મને કે તમે આ બધા જોક્સ જે કલાકારો કહો એમાં સૌથી વધારે પતિ પત્ની ઉપર જ જોક્સ કેમ કહો છો તમને બીજું કોઈ જડતું નથી મેં કીધું ભાઈ એવું નથી તમે એક વાત જોજો તમે જીવનમાં તમે કોઈ પણ ક્ષેત્રને તમે લ્યો ને તો સૌ પ્રથમ માણસને કોઈ પણ ક્ષેત્રમાં ગમે ત્યાં જાઓ મન દુઃખ થાય ને ઝઘડો થાય ને કોઈની હારે એ ઝઘડાને અમારે કાઠિયાવાડમાં કજિયો કે કજિયો કજિયો માથાકૂટ ઝઘડો તમે ગમે એ શબ્દ વાપરો એ ગમે એની યાર તમારે ઝઘડો થાય થયો હશે તમારે બધાને એ પતિ પત્નીના જોક્સ અમે વધારે શું કામ લઈએ છીએ એનું આ કારણ તમને કહું કે બે ભાઈઓને ઝઘડો થાય ને તો આખી જિંદગી એક ભાઈ બીજા ભાઈની ઘેરે નથી જતો ચા પાણીના વ્યવહાર મૂકી દે અરે કોઈક ગુજરી ગયું હોય ને તો નાવા નીચોવાના વ્યવહાર મૂકી દે આટલું ઝઘડાની મેલ પર આટલો વેર રાખે છે એક મિત્રને બીજા મિત્ર સાથે મન દુઃખ થયું હોય ને તો એ મિત્રને કાયમ માટે ભૂલી જાય પણ આ તમારી વાતનો જવાબ બી પતિ પત્નીના જોક શું કામ લઈ કે એ બે એવા નકટા છે કે દિવસમાં સાત વાર બાંધે પાછું સાંજે સમાધાન થઈ ગયું એટલે વારંવાર બાંધે ને વારંવાર ભેગા થાય એવું આ દુનિયામાં જો કોઈ પાત્ર બે હોય તો એ પતિ અને પત્ની એટલા માટે થઈને વધારે હાસ્યની વાતો લેતા હોય બાકી દાંપત્ય જીવનની અંદર એટલી મધુરતા છે પતિ અને પત્ની કદાચ એમ કહેવાય કે બે ભગવાન શિવનું આરાધન કરતા હોય તો વિષ્ણુ અને લક્ષ્મીની જોડ બેઠી હોય ને એવું લાગવું જોઈએ પણ અત્યારે આવું બહુ ઓછું જોવા મળે હા હમણાં એક બેન બરોબર બગીચામાં બેઠા હતા હારે બીજા એક બેન હતા એની સાથે એટલે બે બહેનો બરોબર બગીચામાં બેઠા એટલે મને તે હું જ્યારે કાર્યક્રમો ન હોય ને દિવસે થોડોક આરામ હોય ત્યારે બગીચામાં જવાની ટેવ એમાં એ બે બહેનો બેઠા હતા એમાં એક બેન હજી તો બેહવા જાય ને એ પેલા બીજા બેને આમ કપડાથી બાકડો સાફ કરી દીધો એટલે હું કલાકાર એટલે અમારા કલાકારથી કંઈક નવું જોઈએ એટલે રહેવાય નહીં એટલે મેં પેલા બેનને કીધું કે બેન તમે બે બહેનપણી છો તમારી વચ્ચે સંબંધ શું છે આટલો ભાવ આ બેન તમારથી મોટા છે એનો તમે આટલો આદર કરો છો તો કે ભાઈ મારા જેઠાણી છે મેં કીધું બેન તમને ખરેખર નમસ્કાર છે ભારતની આર્ય નારીની જે અમે વાતો કરીએ છીએ એ સંસ્કાર તમારામાં દેખાય છે ભારતની આર્ય નારી પણ તમારામાં દેખાય છે તો કેમ મેં કીધું બેન આ તમારા જેઠાણી બેહવા જાય એ પહેલાં તો એ બાકડો એ ટેબલને તમે તમારી સાડીથી સાફ કરી દીધું આ વાતને લઈને તમને નમસ્કાર છે મને કે ભાઈ એવું કંઈ નથી એ મારા જેઠાણી છે અને આજ એણે મારી હાડી પહેરી છે આમાં ક્યાં પ્રેમ લેવા જાવ આમાં ક્યાં સંસ્કૃતિને લેવા જાય ભલામણ વિચાર તો કરો એ પોતાની હાડી ન બગડે એટલા માટે થઈને એને બે બાકડો સાફ કરી દે છે પણ આ દિયરાણી જેઠાણી તમે જો દાંપત્ય જીવનમાં જે તમને કહું જેટલો પ્રેમ હોય એવો ઝઘડો હોય હું તમને પહેલાં જ કહેતો હતો અમે નાના હતા ને ત્યારે ફટાકડા ફોડતા તમે બધાએ નાના હશો ત્યારે ફોડ્યા જ હશે હમણાં મને એક ભાઈ કહેતા હતા મને કે કમલેશભાઈ તમે નાના હતા ત્યારે શું કરતા હતા મેં કીધું નાનો હતો ત્યારે મોટો થતો હતો નાનો હોય ત્યારે માણસ મોટો થાય ને પણ એમાંય મોટો થયા પછી માણસ આમ બહુ મોટો દેખાવી ન જોઈએ માણસમાં છે ને સરળતા હોવી જોઈએ આ મારે દેખાવે તમે જુઓ કોઈ પણ માણસ હોય અત્યારે ઈશ્વર સ્વરૂપ રૂપ છે ને ઈશ્વર બધાને ભેટ આપે છે હું દેખાવે થોડુંક શ્યામ રહ્યો ને એમાંય હમણાં મેં કાર્યક્રમમાં સફેદ જભો પહેરેલો જભો થોડોક જૂનો હતો જોકે હવે તો ઈશ્વરની બહુ કૃપા થઈ ગઈ છે બધા કલાકારો ઉપર નગર દરેક કલાકારો પણ એકથી બે જભા રહેતા એમાં મેં સફેદ કલરનો જભો પહેરેલો કાર્યક્રમની અંદર હજી જાતો હતો એક બેન મને કહે કમલેશભાઈ તમારા જભાની મેલ પર ડામરના ડાગા છે મેં કીધું બેન એ જભામાં ડામરના ડાગા નથી જભો ઉંદરડો કાપી ગયો છે ને એટલે કાણા રહી ગયા છે એટલે વાહન હોય ને એ દેખાતો હતો પણ એ તો કલાકાર જો જોજો કોઈ પણ જગ્યાએ કલાકાર હોય ને સમાજનો કંઈક એની ઉપર થોડોક વિશિષ્ટ પ્રેમ હોય અમારા ઘણા કલાકારો કહે છે અને હું એ કાયમ માટે કહું છું કે ડૉક્ટર વકીલ કે એન્જિનિયર ગમે એ હોય ને એ તમે બની શકો પણ કલાકાર છે ને એની ઉપર ઈશ્વરે કંઈક એક્સ્ટ્રા મોહર મારી છે એ જ કલાકાર બની શકે બાકી તમે જુઓ કોઈ પણ કલાકાર જાજો ભણેલો નહીં હોય હા ગમે ત્યાં જાઓ કલાકાર છે ને એના કોઠાસૂઝથી બની શકાય હું મારા લોકસાહિત્યના કાર્યક્રમમાં ઘણીવાર કહું છું કે તમારા દીકરાને
તમે તમારા દીકરાને ડોક્ટર બનાવી શકો, વકીલ બનાવી શકો, એન્જિનિયર પણ બનાવી શકો, પણ આ દુનિયામાં એક પણ વ્યક્તિ એવી નથી કે પોતાના દીકરાને સંત, કવિ કે કલાકાર બનાવી શકે. સાહેબ કલાકાર છે ને એ જન્મીને આવે છે, કલાકાર બની નવાય. મેવાડની યુનિવર્સિટીમાં તમારી દીકરીને ભણાવો ને તો દીકરી ત્યાં LLB કરીએ ને વકીલ બની શકે. બાકી મીરાનું બનીએ કે મીરા બનવું હોય તો માની કુખમાં બનાય, મીરા બનવાની કોઈ યુનિવર્સિટી નથી ભલામણ. અત્યારે તો અમારા કલાકારોનો કાર્યક્રમ તમે ખીચામાં સાંભળી શકો. પહેલાં તો ગામના ચોરે કાર્યક્રમ થતા, વર્ષમાં એકાદ કલાકાર ગામમાં આવતા, અને કલાકાર અમે ગમે ત્યાં જઈને અમને બધા પ્રશ્નો બહુ કરે. કલાકારને દરેક લોકો બહુ પ્રશ્ન કરે, એને એમ કે આને કંઈક આવડતું હશે. બાકી જરૂરી એવું નથી કે આમ બધું જાણતા જ હોય. હા, એક ભાઈ મને કહેતા, મને કે તમે કલાકાર બન્યા શેમાંથી બન્યા? મેં કહ્યું બેકારીમાં. તમે જુઓ, ગમે એ કલાકાર હોય, અમારા ભજનના એ બેકાળીથી ગાતા હોય, પણ અમારા સાહિત્યકારો, હાસ્ય કલાકારો જેટલા પણ છે એ બધા બેકારીમાંથી. કદાચ કોઈ ખોટો ન લગાડે અમારા કલાકાર ભાઈઓ. અને ગામડું છે ને, ગામડાની મજા બહુ જુદી છે. હમણાં એક છોકરાની સગાઈ થઈ, એટલે છોકરી ગામડાની અને છોકરો બરોબર શહેરમાં રહી. શહેરમાં રહી એટલે છોકરાએ છોકરીને મોબાઈલ ભેટમાં આપ્યો. પહેલાં તો તમે જુઓ, સગાઈ હોય ને એટલે ગમે એ પ્રશ્નો એકાબીજા કરતા. અત્યારે તો મોબાઈલને આ ટેકનોલોજીના એવો પ્રશ્નો થવા માંડ્યા છે. છોકરો છોકરીને જોવા ગયો, ગમી ગયું, સગાઈ નક્કી થઈ વડીલો દ્વારા. પહેલાં સગાઈઓ વડીલો દ્વારા નક્કી થતી, હવે તો હાથે નક્કી થાય. બરોબર, છોકરાની સગાઈ નક્કી થઈ, છોકરાએ મોબાઈલ મોકલ્યો, એન્ડ્રોઈડ મોબાઈલ. અત્યારના સમય પ્રમાણે આજની જે ટેકનોલોજી છે, એક મુઠ્ઠીની માલિપા એમ કહેવાય કે આખી દુનિયા તમે જોઈ શકો એવો મોબાઈલ, એન્ડ્રોઈડ મોબાઈલ મોકલ્યો. પછી છોકરાએ છોકરીને ફોન કરીને કીધું, ગામડાની છોકરી, નામ સવિતા, એટલે સૌલી કીધું. ગામડામાં ઉલામણા નામથી બોલાવે, નામ બગાડવું એ ગામડામાં બહુ ફાવે. એ કે સૌલી, તને વોટ્સઅપ ચલાવતા આવડે? એવું છોકરી મારી જેવી હાવ ગામડાની ભોળી. એ કે નહીં, તમે આગજો, હું વાહે બેસી જાઉં. આ તમે જોજો, થોડીક તમારી સામે નવી વાતો કરવી છે. કારણ કે અત્યારે અનેક અનેક કલાકારોને આપ સાંભળતા હોય છે, અમુક અમુક જોક્સ તો અમુક કાર્યક્રમમાં જઈ છે ને તો ઓડિયન્સમાંથી બધાને મોઢે થઈ ગયું હોય, કમલેશભાઈ આમ નહીં આમ આવે. પણ એ વોટ્સઅપનો અત્યારે જમાનો છે, વોટ્સઅપ અને ફેસબુકનો એવો જમાનો છે. હમણાં મારી ઘેરે એક ભિખારી આવ્યો, જોકે આમ તો કલાકારની ઘેરે આવે નહીં. વાહ, તમારી સમજદારી ઉપર માન છે ભલામણસ સાહેબ. હા, તમે સમજણ છે ને, કદાચ જો મારી પાસે કોઈ એટલી બધી સત્તા નથી, હોય તો તમને બધાને બે બે ગામ તો આપી જ દઉં. કારણ કે કલાકારને જે સમજે ને એ બહુ મોટા મોટો વ્યક્તિ કલાકારને જીવાડનાર છે. બાકી અમુક અમુક કાર્યક્રમો અમે જઈએ છીએ તો અમુક લોકો આવી રીતે બેસી ગયા હોય, આમ મોઢા ઉપર આંગળી રાખે. આપણને એમ થાય ઘેરેથી નક્કી કરીને આવ્યા છે કે આ ગમે એટલું બળ કરે, હસવું જ નથી. પણ જે વ્યક્તિ શબ્દને સમજે ને એની એક બહુ મજા હોય છે. અમુક અમુક કાર્યક્રમ જાય ત્યાં માણસો નથી સમજતા, નથી સમજતા એનો અમને બહુ ઠાક લાગે. પણ મૂળ વાત તમને મોબાઈલની કરતો હતો, વોટ્સએપ અને ફેસબુક એવો તમને કહું આમ આમ ચક્રાવે ચડ્યું છે સાહેબ. હમણાં આપણા ભારતના પ્રધાનમંત્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, એમના માટે ખરેખર મને બહુ માન છે મિત્રો. એ પ્રધાનમંત્રી, જોકે આમ તો હાસ્યની કોઈ પણ વાત હોય, એક કાયમના માટે એક ચોખવટ કરી દઉં છું, એટલે લોક સાહિત્યના હાસ્ય કલાકાર તરીકે. મિત્રો, વર્તમાન સમયમાં અનેક અનેક કલાકારો એવા છે, મનોરંજન ખૂબ પૂરું પાડે છે, પણ મારા શબ્દમાં ક્યારેય તમને હળવી વાત કાયમિક જોવા મળશે, પણ હલકી વાત ક્યારેય નહીં જોવા મળે. ભલામણ. એક કોઈ ધર્મ હોય, એક કોઈ જાતિ હોય, આ બે વસ્તુ, આ વ્યક્તિની નિંદા જો કોઈ કલાકાર ન કરે ને તો એના જીવનમાં કાયમના માટે એ સાંગો ભાંગ ઉતરી જતો હોય છે. એ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, એક રમૂજ વાત છે, એક માત્ર સાત્વિક અને સહજ હાસ્ય છે મિત્રો, બહુ ઊંડાણપૂર્વક એમાં ન જતા. આપણા ભારતના પ્રધાનમંત્રી, આ ફેસબુક જેમણે બનાવ્યું, ઝુકરબર્ગ, યુવાનો જે નામથી બહુ પ્રભાવિત છે, એમને મળ્યા ને ત્યારે ઝુકરબર્ગે કીધું કે માનનીય નરેન્દ્રભાઈ મોદી, તો કે જી, તો કે આપ બેટી બચાવો બેટી બચાવો અને એટલા એટલા કાર્યક્રમો કરો છો, બેટી પઢાવો અને બેટી બચાવો, આ તમારા ભારતમાં 70% તો છોકરીઓ છે. ત્યારે આપણા ભારતના પ્રધાનમંત્રીએ કીધું, કોડા એ બધી ફેક આઈડી છે. આ ફેક આઈડીમાં ઘણા ભલામણ છે. એમ કહેવાય કે અમદાવાદથી વડોદરા જતા મેં જોયા છે. હા, અમદાવાદથી વડોદરા જાય, ત્યાં 4 કલાક બેહે, પછી ખબર પડે કે હામે એની જેવો જ ગુગો હોય. આ વોટ્સઅપ અને ફેસબુકે માણસને એવા ચક્રાવે ચડાવ્યા છે.
અને ગામડું એમાંથી બાકાત નથી. ગામડાના એવા અમુક અમુક વડીલો વોટ્સઅપ વાપરશે. બોલો, હમણાં એક જગ્યાએ બરોબર ગામડામાં ખેતરના શેઢે ચાર ખેડૂ બેઠા બેઠા વડીલો, ખેડૂ છે આ દેશનો, હું તો કહું છું કે તાત છે સાહેબ, હે ધરતીને ખેડી, આ મા ધરતીને ખેડી, અને એમ કહેવાય કે એના કોઠામાં એક દાણો નાખીને એકના અનેક કરતો હોય, એમાં કોઈ નિમિત્ત હોય તો આ દેશનો ખેડૂ છે, એને વંદન કરવા જોઈએ ભલામણ. પણ એ ચાર ખેડૂત બરોબર ગામના શેઢે બેઠા હતા, એની પાસે ભણતર ન હોય, પણ એની પાસે ગણતર હોય, કોઠાસૂજ હોય એની પાસે. એ ચારે ખેડૂ બેઠા બેઠા બરોબર વાતો કરતા. એક ખેડૂત બીજાને કીધું, જીવલા તો કાં કરશે નહીં, કે એ કે જો તો ખરો આજનું સાપું તો વાંસ. એ કે શું છે છાપામાં? એ કે આજનું સાપું તો વાંસ, એક એક એમ કહેવાય કે પ્લેન દુર્ઘટનામાં આપણા ચાર ખેડૂ ગુજરી ગયા. આખું પ્લેન જે ક્રેક થયું, પ્લેન જે પીડ્યું, એમાં આપણા ચાર ખેડૂ એમાં મરી ગયા. બોલો કે ભાઈ ભાઈ ગૌરવની વાત કહેવાય, ભલે મરી ગયા પણ આપણા ખેડૂ વિમાનમાં તો બેઠા. આપણા ખેડૂ આપણા કાઠિયાવાડી એમ કહેવાય, ભલે મર્યા પણ વિમાનમાં તો બેઠા. એમાં એક ભણેલો ગણેલો છોકરો આવ્યો. એ કે દાદા, પરબારા હળંગ હાંધા કરોમાં એ વિમાનમાં નહોતા બેઠા, એ હેઠે ચા પીવા બેઠા હતા ને ઓલું માથે પીડ્યું. અહીં ખબર પડી ગઈ કે અહીંથી ઊભા થાવ. એટલે ઘણી વાર આપણે જે તકલીફ હોય ને એમાંથી ગૌરવ લઈ લે ને, એ આપણું કાઠિયાવાડ, એ આપણું ગુજરાત, ને એ આપણું સૌરાષ્ટ્ર. તમને ગુજરાત અને સૌરાષ્ટ્રનું વર્ણન શું કરવું સાહેબ? આપણું ગુજરાત તમે લઈ લ્યો, આપણું સૌરાષ્ટ્ર લ્યો, તો હું તો ત્યાં સુધી કહું છું સાહેબ. અનેક વાર મારા કાર્યક્રમમાં કીધું છે કે સૌરાષ્ટ્રની ધરતી છે. અને એમાંય એનાથી આગળ તમને કહું, હું તો બહુ નાનકડો કલાકાર છું ઉંમરમાં, અને કાયમના માટે મારા કાર્યક્રમમાં કહું છું કે કલાકાર છે ને એ ક્યારેય નાનો મોટો ન હોય, નવો જૂનો હોય. કલાકાર, આ હું મારું પોતાનું સંશોધન છે મિત્રો, હું ઘણીવાર કહું છું, કલાકાર નાનો મોટો ન હોય, ઉંમરમાં કલાકાર નાનો મોટો હોઈ શકે, બાકી કલાના મંચ ઉપર કોઈ કલાકાર નાનો નથી હોતો. એક મંજીરા વાદક હોય તો એ ભલે, અને એક સારામાં સારો સાહિત્યકાર હોય તો ભલે, ને સારામાં સારો એમ કહેવાય સિંગર, એક ભજનીક હોય તો એ ભલે, કલાકાર કોઈ નાનો નથી. મંજીરું નાનું છે પણ એ વગાડવાની કલા છે ને એ બહુ મોટી છે. આ દેશમાં અનેક અનેક બિઝનેસમેનો છે, તમે જાઓ ને તો કોઈ એની બાજુ ઊભા રહીને ફોટો નહીં પડાવે, પણ કોઈ ગામડાનો નાનામાં નાનો કલાકાર હોય છે તો માણસ એની પાસે જશે ને એને મળશે. કારણ કે કલા છે ને એ ઈશ્વરની દેન છે સાહેબ. આમાંથી જે પસાર થઈ ગયું ને કલા જીરવવી, હું તમને પહેલાં કહેતો હતો કલાકારને પ્રશ્નો બધાય બહુ કરે. એક જગ્યાએ કાર્યક્રમમાં ગયો, એક બાળકે મને કીધું, મને કે અંકલ તમે કલાકાર છો? મેં કીધું હા કલાકાર છું. અને આમ તો કલાકારના બે અર્થ થયો મિત્રો. ઘણી વાર તમે જોજો આપણા દેશની અંદર એવી એવી ભાષા વપરાય છે, કોઈ પણ માણસ કોકને છેતરી જાય ને તો શું કે ખબર, એ તો બહુ મોટો કલાકાર હતો. એટલે અમે એ કલાકાર નથી હો. હા તમે જોજો આ દેશમાં અમુક અમુક આ અમુક શબ્દો એવી એવી જગ્યાએ વાપરવાનો તમને કહું છું, આપણને એમ થાય કે અર્થને અનર્થ કરે છે. અરે રામાયણ જેવો ભલા માણસ, આટલો મોટો મહાગ્રંથ હોય, રામાયણ હોય, મહાભારત હોય, અરે ગામને પાણી હેવડે બાયું, પાણી ભરવા ભેગ્યું થાય અને પાણી ન આવે, શું કે ખબર, અમારે પાણી નહીં તો રામાયણ. વાહ કેટલી રામાયણ, રામાયણ જેવો મહાન ગ્રંથ ભલા માણસ એમ કહેવાય. વિશ્વને આપણે જો ભેટ આપવી હોય તો ભારત દેશ માટે એમ કહેવાય કે વિશ્વને ભેટ આપવા માટે જો કોઈ મહાન વસ્તુ હોય તો આ ભારત દેશના હું કહું છું ત્રણ ગ્રંથ, શિવપુરાણ, મહાભારત અને ભાગવદ ગીતા. આ ગ્રંથો જે છે ને આ ભારત વિશ્વને ભેટમાં આપી શકે સાહેબ. આનાથી મોટું ભારત પાસે બીજું કંઈ ન હોય. સંપત્તિ તો દરેક પાસે હોય, અમેરિકા એમ કહેવાય કે આજે મહાસત્તા ઉપર છે. પણ મેં તમને વાત કીધી, એક ભાઈ મને પૂછ્યું કે મને કે સૌરાષ્ટ્ર તમે કહેતા હતા, તમે સૌરાષ્ટ્રના બહુ વખાણ કરો, એટલે તમે સૌરાષ્ટ્રને શું કહો? ત્યારે એક નાનકડા કલાકાર તરીકે વાત તમને ગમે તો તાળીથી વધાવજો. હું બહુ જાજુ ભણ્યો નથી, આપ ભલે નો આવડે મને ગણિતનો ગડીયો, પણ અનેક અનેક અક્ષર ઉકલે ઓલો રીજેજો રોકડીયો. મને કે સૌરાષ્ટ્ર એટલે શું? મેં કીધું જેની અંદર સૌ રાષ્ટ્ર આવી જાય એ મારું સૌરાષ્ટ્ર. દરેક રાષ્ટ્ર જેની અંદર આવી જાય ને એ મારું સૌરાષ્ટ્ર ભલામણ હે. પણ આ જો સૌરાષ્ટ્ર, આપણું સૌરાષ્ટ્રની એમ કહેવાય સંસ્કૃતિ છે, એ યુવાનો જાળવે, એના માટે થઈને અમે આવી ચેનલો, આ કલાકારો કાર્યક્રમ કરતા હોય કે હાસ્યની સાથે ગુલાબજાંબુ ગમે ને તો એની સાથે એમ કહેવાય ફરસાણ થોડુંક પીરસવું. હા હમણાં એક યુવાન બરોબર કાનમાં કડી પહેરીને લાંબા વાળ રખાવ્યા, કાનમાં કડી પહેરીને લાંબા વાળ રખાવ્યા, કારણ કે ફેશન પણ અત્યારે એટલી બધી આવી ગઈ છે. હા અત્યારે તમે જુઓ ફેશન એવી, ખોરાક એવા આવી ગયા, આપણને ખાતા ન આવડે એવા આવે તો ખોરાક આવી ગયા. ચાઇનીઝ છે તો હું ઘણી વાર એમ કહું છું કે આપણા ભારતમાં અને ગુજરાતમાં ચાઇનીઝ બહુ ખાય છે. ચાઇના જે ગયા છે એને બધાને પૂછ્યું કે એને કહેજો કે રોટલોનો ઓળો કોઈ દી ખાધો. આપણે બીજાનું બહુ જલ્દી ઉપાડી લઈએ છીએ. હા આપણે બીજાનું ઉપાડવામાં વાર નથી લાગતી. હમણાં તો એક ભાઈના પત્ની ગુજરી ગયા,
એને પત્ની ગુજરી ગયા તો ભાગશાળી, સોરી ભાગશાળી ન કહેવાય, આમ તો કઠણાઈ કહેવાય, પણ એ ભાઈને પત્ની ગુજરી ગયા એટલે બધા મિત્રો આવ્યા. મિત્રો આવીને કીધું કે એલા કેમ રોવો છો, તો કે આ મારી પત્ની મારી અર્ધાંગના. અને કોઈ પણ માણસ યાર પોતાનું એમ કહેવાય કે અર્ધો અંગે ને એને કીધું છે, એ એમ કહેવાય કે જગતમાંથી વિદાય લે, તેનું દુઃખ તો થાય, એમાંય રોતો હતો પણ પછી થોડોક વધારે પડતો રોતો હતો, બહુ રોતો હતો. એટલે મિત્રો આશ્વાસન આપતા હતા કે તું મોટા રોમાં સાનો રહી જા, કારણ કે ચાઇનાની છોકરીઓએ લગ્ન કરેલા. હો આપણા દેશમાં જ્યારે દીકરીઓ જે ઘટે છે ને એ ચાઇનાની છોકરીઓએ લગ્ન કરેલા અને 6 મહિના જીવેલી. એટલે કીધું કેટલું, તો કે 6 મહિના જીવી. ત્યારે એક એના મિત્ર એ કીધું સાનો રહી જા, હવે તું સાનો રહી જા કેમ, એ કે ચાઇનાનું હોય ને 6 મહિના ચાલે, પણ એણે આ માણા ઉપર લઈ લીધું. ભલા માણા ચાઇનાનું હોય કે 6 મહિના હાલે. હા, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં આવ્યા અમદાવાદ રિવરફ્રન્ટ, ત્યારે ચાઇનાના પ્રધાનમંત્રી અહીંયા આવ્યા હતા. તો ઘણા મિત્રો ગયા, મારી હારે એક મિત્ર હતો, અમે એ કાર્યક્રમમાં ગયેલા. તો મેં કીધું, મારા મિત્ર મને કીધું કોણ આવ્યું, મેં કીધું ચાઇનાના પ્રધાન આવ્યા છે. તો ઓલો મને કે ચાઇનાના આવ્યા તો ઓરિજિનલ કેદી આવશે. આ અમુક અમુક વસ્તુ તો રમકડા જ સમજે છે, કારણ કે એ લોકો જે બનાવે છે. હનુમાનજી મહારાજે એકવાર ભગવાન રામને કીધું હતું, કારણ કે આ જે રામેશ્વર પુલ બનાવ્યો ને એમાં સૌથી વધારે ઉપયોગ વાંદરાઓનો કરેલો, એ 0 બજેટમાં, હાવ ફળ ફ્રૂટ ઉપરની યોજના અત્યારે જેમ ચાલે છે. તો અત્યારે તો સારું ચાલે છે, પણ એકદમ 0 બજેટમાં વગર સિમેન્ટે પુલ બનાવ્યો હોય પહેલો, જેમ આજના રાજકારણી મિત્રો બનાવે છે એમ, તો એ ભગવાન રામે બનાવ્યો ને એમાંય વાનર સેનાનો ઉપયોગ લીધેલો, એકદમ 0 બજેટ, ખાલી ફળપુર ઉપર નહીં સિમેન્ટ નહીં રહેતી, ઓનલી પથ્થરનો પુલ બનાવ્યો. એ પુલ બનાવ્યા પછી બધા વાનર સેનાને બેઠા હતા. જોકે આપણો મહાન ગ્રંથ છે રામચરિત માનસ, એનું હાસ્ય ન હોય, પણ આ તો એમાંથી એક સારી વાત નીકળે છે. એટલા માટે થઈને હનુમાનજીને બધાએ વાનરે કીધું કે આ જ્યારે પુષ્પક વિમાનમાં એમ કહેવાય કે યુદ્ધ પૂરું થાય ને નીકળતા હોય, ત્યારે એ બધા વાનર સેના બેઠી હોય ને ત્યારે વિમાનને જોઈને કે એટલે આ હું નીકળ્યું, તો કે વિમાન કોનું, તો કે રામનું, તો કે આ પુષ્પક વિમાન હતું, તો કે હતું જ ને પહેલેથી હતું, તો હું કામ આપણને તોડવી નહીં ખ્યાલ, ભાડા ભથા વગેરે, એકલું હતું તો ફેરા ન કરી દેવાય, બોલાવો હનુમાનજીને. વાનરો યુદ્ધ મુખ્યમ, મિત્રો મારી શરૂઆતમાં હું એક શ્લોક બોલ્યો હતો, વાનરના ટોળાવાના જે સૈન્ય જે મુખ્ય છે અને રામના ચરણોમાં જેનો વાસ છે કાયમના માટે, હનુમાનજી મહારાજને કીધું કે આ રામને કહો કે હવે અમારો ઉદ્ધાર કરાવે. વિમાન હતું તોય કારણ વગેરે અમને તોડાવી નાખ્યા 0 બજેટમાં ફળ ફ્રૂટ ઉપર ખાલી, હું આ બાજુ પણ હારતો, મારા દાદા ઓલી બાજુ, આખું કુટુંબ નોખો નોખો એટલી મહેનત કરીને હવે અમારો ઉદ્ધાર કરાવો. હનુમાનજી મહારાજ પ્રભુ પાસે ગયા, પ્રભુને કીધું, પ્રભુ આપનો દાસ છું પણ મારી સેનાનો તમારો ઉદ્ધાર કરવાનો છે. ત્યારે ભગવાન રામે કીધું કે હનુમાનજી તમે મને અતિ પ્રિય છો, તુમ મમ ભરત સમ પ્રિય, તું મને ભરત જેટલો, હનુમાનજી તમે મને ભરત જેટલા વાલા છો, તમારે તમારે મારી પાસે માગવાનું ન હોય તમારી સેના માટે, તમારી જે સેના છે ને તમારા જે ભાઈ છે ને એનું મેં પહેલેથી ઉદ્ધાર કરી નાખ્યો. તો પ્રભુ કંઈ સમજાણું નહીં, તો મેં એનો પહેલેથી ઉદ્ધાર કરી નાખ્યો. કેમ, તો કે જેટલા જેટલા મોટા ટાપુ છે ને એની ઉપર 5-5ને નાખી દો તમારી સેનાને. હે, તો જેટલા મોટા મોટા ટાપુ છે ને એની ઉપર નાખી ગયો, એની આંખું નહીં ઉગડે આવતા જન્મે, પણ વસ્તુ હારી બનાવશે. તમે જો જાપાન ચાઈના કોરિયા આ ઈ છે, નકર એનથી મોબાઈલ બને. હે, ભલામણ વિચારજી વાત છે, તમે જોજો સારામાં સારી વસ્તુ ઈ બનાવે છે, અને આ ચાઈનાનું આપણે હમણાં બંધ કર્યું ભલામણ. પણ એ કહેવાનો મતલબ હાસ્ય જ્યાંથી નીકળતું હોય એ અમારા કલાકારો માટે તો એ ત્યાં જ અમારી દ્રષ્ટિવન. ઘણા અમારા કલાકારો પાછું એવું કહેશો કે મિત્રો હાસ્ય ગમે નથી ગોતવું જોઈએ, પાછું પોતે ગોતતો હોય શું કામ, કાર્યક્રમમાં ઉપયોગ કરે લાગાવે. હા, હું તો પણ કાયમના માટે કહું છું કે હાસ્ય એ કે ગોતવું જોઈએ, પણ પાછા પોતે ગમે અહીંયા ગોતતા હોય. અમારા કલાકારો માટે તો સાહેબ હાસ્ય ગોતવું અત્યારે કંઈ મોટી વસ્તુ નથી, બેસણામાં ગયા હોય ને ગમે ત્યાં, અત્યારે જ ગમે ત્યાં તો બેસણા એટલા તમને કહું ડિસિપ્લિનમાં. હા, એવી રીતે તમને કહું, સફેદ ગાડલા, સફેદ ઓછાડ, સફેદ મંડપ, સારા સારા ફૂલ, આપણને એમ થાય હાલો મરી જાય, એવી એવી મજા આવે. એવું તો અત્યારનું મૃત્યુ થઈ ગયું, પહેલાં જો માણસ ખાટલામાં બહુ રહેતા, અત્યારે કોઈ ખાટલામાં એટલા બધા નથી રહેતા, પહેલાં તો એક વર્ષ તો માણસ ખાટલામાં રહેતા, અત્યારે એટલું બધું કોઈ ખાટલામાં નથી રહેતા. અત્યારે સમય બહુ સારો આવ્યો છે, મરવાનું મન થઈ જાય તમે જુઓ તો, શ્રદ્ધાંજલિના કાર્યક્રમ જુઓ તો મરવાનું મન થઈ જાય. હે, અત્યારના લગ્ન જુઓ ને તો વડીલોને એમ થાય કે હાલો પાછા પરણીએ. એ તમને કહું, જમણવારમાં તમે જાઓ તો કેટરસ ડીજે, લગ્નમાં 4-5 વસ્તુ તો હોય, અત્યારે લગ્નગાળાની સિઝન એટલે છે, એટલે તમને કહું લગ્નમાં 4-5 વસ્તુ તો હોય, એક ડીજે હોય, એક 2 વેત ઊંચી હાલતી વરરાજાની બેન હોય, અને એક કુંવારા છોકરાઓ હાથમાં ડોલની ડાયળ અને બરફીની થાળીઓ લઈને દોડતા હોય, શું કામ એને એમ કે ક્યાંક ગોઠવાય.
હા, લગ્નની અંદર બહુ ચાર પાંચ વસ્તુ હોય. બીજા એક વડીલો બેઠા બેઠા હોય એને થાળીમાં બિસ્ટોલ, શિવાજીને જોડ્યું, ચારભાઈ બીડીને જોડ્યું, એ બેઠા બેઠા બીડીઓ પીતા હોય, બીડી પીતા હોય ને વાત પછી દિલ્હી સુધી નીકળતા હોય. નાની સુધી તો વાત જ ન કરે. લગ્નમાં ચારથી પાંચ વસ્તુ હોય, તમે ગમે ત્યાં લગ્નમાં જાવ ત્યાં જોવા મળે. અત્યારે લગ્ન એવા થાય છે, મોટા મોટા પાર્ટી પ્લોટ, તમને કહું સારા સારા કલાકારોને બોલાવો. હમણાં એક લગ્નમાં હું ગયો હતો, અમારા કુટુંબમાં એક જગ્યાએ લગ્ન હતા, તેમાં અમારા કુટુંબના એક વડીલ મોટી ઉંમરના દાદા, એમાં બરાબર ત્યાં અમે લગ્નમાં ભેગા થયા. તમને ખબર છે ઘણી જગ્યાએ તમે પાર્ટી પ્લોટમાં જાઓ ને એટલે ડેકોરેશનવાળા લોકો પણ એટલું ન કરવાનું કરે. બે સુંદર યુવતીઓ હોય, બે એક સરખી લાગતી હોય, આપણને થાય જાણે બે લડાની બેન હોય છે. એ ગેટમાં ઉપર બેયને બેયને ઊભી રાખી દે અને પછી આપણે જઈએ ને એટલે આપણી ઉપર સ્પ્રે, આમ સારામાં સારા ખુશબુવાળા સ્પ્રે આપણી ઉપર નાખે. હું તો આમ બે વાર જઈને બે વાર પાછું આવું. પ્રોગ્રામમાં ગમે જાય તો પછી સુગંધ નથી જતી. એમાંય બે છોકરીને જોઈને મારી વડીલી દાદા બોલ્યા, બે બાજુ જોયું, આમ બેયના મોઢા એકરખા, કારણ કે થોડીક અણસાર હોય ને થોડીક આ મેકઅપ મેન હોય એ લોકો કરી દે. આ મેકઅપ પણ અત્યારે જબરદસ્ત છે હો ભાઈ. એક છોકરો મને કહેતો હતો, મને કે કમલેશભાઈ તમે કલાકાર છો તો મને એક સલાહ આપો, છોકરી જોવા જાય ત્યારે ધ્યાન કઈ વાતનું અપાય? મેં કીધું એકય વાત ઉપર ધ્યાન ન અપાય ને એને કાંઈ પ્રશ્ન ન કરાય, જાઓ ને એટલે એમ જ કહેવાય કે બેન સોરી, બેનનો કહેતા કેસ ફેલ થઈ જાય. જાઓ એટલે પેલા જઈને એમ કેવું તું મોઢું જોતી આવ, હા જાઓ ને એટલે તરત જ એને એમ કેવું તું મોઢું જોતી આવ. કેટલું ભણેલી છો એનું પૂછતા. અત્યારની દીકરીઓ ભણેલી જ હોય, અત્યારની છોકરીઓ સંસ્કારી જ હોય, એમાં કાંઈ પૂછવા પણ હોય જ નહીં. ખાલી જાઓ એટલે એનું કહેજો તું મોઢું ધોતી આવ. શું કામ મોઢું ધોવાનું? એટલા માટે કહું છું કે તમે જોવા જાઓ ને ત્યારે મેકઅપ કરીને બેઠી હોય ને લાગે હું ખબર ઐશ્વર્યા, પણ મોઢું ધોવે એટલે જઈશું. હા, આ પેલા જુઓ પેલા બંધમાં હાલતું, તમે હું તમને એ કહેતો હતો કે મોઢું ધોઈને જવું, કારણ કે મેકઅપ એવા આવી ગયા છે. હમણાં એક ભાઈને એની પત્ની કીધું કે મારી હારે હાલો બ્યુટી પાર્લરમાં. ક્યાં? તો મારી હારે હાલો બ્યુટી પાર્લરમાં. અને પત્ની કહે એટલે જવું પડે, ન જવું પડે તો શું થાય એ આ બધાને ખબર હોય. જો કે મને તેવો અનુભવ નથી, પણ આવશે વહેલા મોઢો, કારણ કે દુઃખ માંડ્યું હોય તો આવે જ ગમે ત્યારે. હા, દુઃખ માંડ્યું હોય તો આવે. પતિ પત્ની બે કે હાલો, એ કે મારી હારે બ્યુટી પાર્લરમાં હાલો, મારે તૈયાર થવું. ઓલો કે પણ ન્યા મારે શું કામ છે? એ કે તમે ખાલી અડધો કલાક બેસજો, હું મેકઅપ કરાવીને આ કરચલી છે ને એ બધી ભાંગીને પાછી બહાર આવું. હું ઓલો કે તારી યારે ફેરા ફેર્યા ને મારી એમને બધી કરચલી ભાંગી ગઈ છે. પણ છતાંય પત્ની કીધું એટલે જવું જ પડે ને બે ગયા. બે ગયા ને ઓલો કે તું અંદર જા પાર્લરમાં. આ બહેનોની એક ખાસિયત છે, જો કે આમ તો હું બહેનોની વાતો બહુ નથી કરતો, પણ બહેનોની એક ખાસિયત છે કે બહેનો બ્યુટી પાર્લરમાં જાય તૈયાર થવા, પણ ઘેરેથી તૈયાર થઈને જાય પછી. બ્યુટી પાર્લરમાં જાય તૈયાર થવા ને ઘેરેથી પછી તૈયાર થઈને જાય, એમાં એ પતિ પત્ની ગયા. અડધો કલાક ઓલો બહાર બેઠો 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 માવો ખાય, માવો સોળે, એ માવો ખાતો તો એમાં પોણો કલાક પછી બહાર આવ્યા એક બેન બીજા બહાર આવીને ઓલાને કે ઓલો શરમાઈ ગયો. એ કે બેન શરમ તો રાખો, માર ઘરવાળી અંદર છે, હું એને લઈને આવ્યો છે. ઓલી કે પણ વળેક તો ખરો, હું ઈ જ છું. બોલો આ મેકઅપ વાળા મિત્રો ખરેખર આ લોકોને ધન્યવાદ છે. આ બોલો 60 વર્ષના ડોસી હોય ને અંદરથી જઈને આવે તો 30 વર્ષના કરી દે, ખબર નથી પડતી હો. હા, પણ અત્યારે હું કહું છું ને જીવવા જેવો જમાનો આવી ગયો છે, એમાંય મોબાઈલ એક એક વસ્તુ ઉપર તમે લઈ જાઓ તો હાંસી ક્યાંય ગોતવા જવું જ નથી પડતું. આ મોબાઈલ વસ્તુ એવી છે, હું તમને વોટ્સઅપની વાત કરતો હતો, ફેસબુકની વાત કરતો હતો. પહેલા આપણે ત્યાં આપણા સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર શું હતું, એક આપણી સંસ્કૃતિ ને આપણામાં ઘોળાયેલા એક સંસ્કાર હતા વડીલો અને આ મોટી ઉંમરની માવડીઓ દ્વારા, કે બાળકનો જન્મ થાય ને એટલે સોનાની સળી લઈ અને એની જીભ ઉપર મધથી ઓમ લખવામાં આવતું. અને મોટા મોટી વાત કહું ને, એ બાળકો છે ને માનું ધાવણ ધાવતા એ કોઈ દી કોઈના બૂચ ન મારતા. માનું ધાવણ ધાવતા ને એના જીભ ઉપર ઓમ લખવામાં આવતો. આ દુનિયામાં મોટા મોટો મહામંત્ર અને શિવનાદ એ ઓમ છે. હા, અત્યારે બોમે આવી ગયા છે, બધા બોમથી બધું પૂરું થાય છે, જીભ ઉપર ઓમ લખતા એ બાળક સંસ્કાર સંપન્ન આખું જીવન જીવતો. અત્યારે શું થાય ખબર, બેનો બાટલી આપી દે. આ જો જન્મે એટલે દૂધની બાટલી, પછી થોડી ક્યાંક શરદી તાવ આવે એટલે દવાખાને લઈ જાય એટલે ડૉક્ટર આપે દવાની બાટલી, પછી 15-17 વર્ષનો થાય એટલે પાનના ગલે જઈને શું પીવે, થમ્સઅપની બાટલી. આટલી બધી બાટલીઓ આપે, પછી કોલેજમાં જાય એટલે પછી તમે જ બાટલીઓને ટેવ પાડી એટલે ઓલી બાટલીઓ ચડી જાય. એટલે બાટલીની ટેવ પાડવામાં આવે છે પહેલેથી. હા, બાટલીની ટેવ પાડવામાં આવે છે. એક ભાઈ મને કહેતા બાટલીમાં ને બાટલામાં હું ફેર? મેં કીધું બાટલો ચડાવવો પડે અને બાટલી એની મેળે ચડી જાય. બાટલીની વાત આવી છે એટલે કહું છું મિત્રો,
આ ભારત દેશની અંદર મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા મહાપુરુષોએ દેશમાંથી દારૂ ને દારૂવટો દેવાનો નિયમ લીધું છે, પણ આજ ભારત દેશની અંદર જો કાંઈક ઉણપ દેખાતી હોય ને તો મિત્રો આ વ્યસન છે. વ્યસનને બને એટલા વ્યસનથી અળગા રહેજો. એના માટે એક શેર કહું છું તમને, ગમે તો તાળીઓથી વધાવજો, કે બોટલ કી શરાબ મેં રખા ક્યા હૈ, બોટલ કી શરાબ મેં રખા ક્યા હૈ, આજ ચડી તો કલ ઉતર જાય. બોટલ કી શરાબ મેં રખા ક્યા હૈ, આજ ચડી તો કલ ઉતર જાયેગી, તું મેરે રામ કે નામ કી દો પ્યાલી પી લે તેરી સારી જિંદગી સવર જાય. હોટલ કી શરાબ મેં રખા ક્યા હૈ સાહેબ, આ વ્યસન સાહેબ માણસની અંદર એવા કરી ગયા છે. વિચાર તો કરો, કોઈએ તમારા ઘરે દીકરી વળાવી હોય ને, એને તમારા માવતરની ખાનદાની જોઈને વળાવી હોય, અને એ જ માણસ એમ કહેવાય કે વ્યસનમાં પડી જાય અને પોતાના પત્નીની ઉપર હાથ ઉપાડે, પોતાના એમ કહેવાય સંતાનોને જ્યારે ભણાવી ન શકે, એની દીકરીના આંખમાંથી આહુડા જતા હોય, એ બાપે તમારા બાપની ખાનદાની પર વિશ્વાસ મૂક્યો હોય ને, તમે વ્યસન દ્વારા એ વિશ્વાસનો વિશ્વાસઘાત કરો છો ભલામણ. એટલે બને એટલા વ્યસનથી દૂર રહેજો, કારણ કે ઘણાય કલાકારો હોય અમારા બોલતા હોય, પણ હું તો કાયમ ના માટે એક વાત કરું છું કે જો સહી હૈ વો બાત મેં બોલુંગા, જો સહી હૈ વો બાત મેં બોલુંગા, પૂરી હિંમત કે સાથ બોલુંગા, સાહિબો કદરદાન મેં સરસ્વતી શારદા કા બેટા હું, મેં કભી દિન કો રાત નહીં બોલુંગા, મેં કભી દિન કો રાત નહીં બોલુંગા. આજે કલાકાર, આજે પત્રકાર, આજે સાહિત્યકાર, આ સાચી વાત દુનિયા નહીં કહી તો બીજું કોણ કહે છે? સાહેબ, આ રાષ્ટ્રને બચાવવા માટે એમ કહેવાય ભગતસિંહ, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, કેટલા કેટલા મહાપુરુષો એમ કહેવાય પોતાના પ્રાણ આપી દીધા છે. અત્યારે યુવા વર્ગની અંદર આ જો જગાડવું હોય ને તો હું પોતે એક, મને સ્વાભિમાન છે કે હું કલાકાર છું. આ અમે આ ટીવીના માધ્યમ દ્વારા, આવી સારી સારી ચેનલો દ્વારા, આ ચેનલ જે ચાલે છે મિત્રો, આ ખરેખર ધન્યવાદને પાત્ર છે કે સમાજની અંદર જાગૃતિ લાવવાનું કામ કરે છે. હા, પણ એ હાસ્યની સાથે પીરસી શકીએ, અને વધારે અત્યારે તમને જો આવું કદાચ ફરસાણ આપીએ છીએ ને તો એ લોકોને જરતું નથી. પણ મૂળ વાત મારી નહીં હતી, છોકરાએ કાનમાં કડી પહેરી અને લાંબા વાળ રખાવ્યા, થોડુંક વધારે તમને હાસ્ય આપી દઉં છું. હા, કારણ કે ઓવરડોઝ કોઈ પણ થઈ જાય ને એ સારું નહીં, વધારે પણ કાંઈ થઈ જાય તમે જોજો, બોટલ એ ઘણા વધારે થઈ જાય, નથી કહેતા આવું ચાલુ રાખવું મજા આવે, ચાલુ રાખવું મજા, શું કામ વધી જાય. હમણાં સુરતમાં એક પોલીસ કોન્સ્ટેબલ છે મારા મિત્ર, આમ તો જો હું કાયમના માટે એક વાત કરું છું, ડૉક્ટર તમારા મિત્ર હોય તો આપણે ગૌરવ લઈએ, વકીલ આપણા મિત્ર હોય તો આપણે ગૌરવ લઈએ, હે એન્જિનિયર આપણા મિત્ર હોય તો આપણે ગૌરવ લઈએ, પણ દરેક વસ્તુ આ દુનિયા મહાન છે. કોઈએ એમ કીધું કે આ રોડ ઉપર તમે જતા હોય ને મદારી કેટલો સારો ખ્યાલ કરે, એ મદારી નીકળ્યો ને આમ મને મળીને બધ ભરી ગયો, અરે કમલેશભાઈ મારો મિત્ર, આ મદારીને કોઈ દીકરો એમ કીધું કે ફલાણા ભાઈ મદારી છે ને બહુ સારો ખ્યાલ કરે મારા મિત્ર. પણ આ દુનિયામાં બધાને સારું ગમે છે, હું તો એક એક નાના વ્યક્તિ પાસેથી પણ સદગુણ ગોતું છું. મદારી પણ ખેલ કરતો હોય, તમે જોજો નાના છે ત્યારે મેં જોયેલું, એ મદારી ખેલ કરતો હોય, એને પોતાનું પડ કર્યો હોય, નાના નાના છોકરા બેઠા હોય, મોટી મોટી માવડીઓ, વડીલો, બાળકો, યુવાનો, બધાએ આખા ગામમાં એ મદારીને ખેલ જોવા આવતા હોય. અત્યારે મદારી નથી આવતા, શું કામ? અત્યારે ગલિયન નાખે, દેશમાં સમાજમાં ઘણા મદારી થઈ ગયા, સમજાય એને વંદન છે સાહેબ, એટલા મદારી થઈ ગયા છે ને આપણી પાસે, એટલા એટલા ખેલ કરાવે છે, એટલે આજ મદારીનો ખેલ આજ મલ એવા કરાવે છે આપણી પાસે. કેવા મલ કરાવે? ઓલા કાગળિયા લાવો, ઈ કાગળિયા લઈને જાય કે ઓલા લાવો, કેટલી કુસ્તી કરાવે છે આપણી પાસે, એટલા માટે છે ને ઓલા ખેલ બંધ થઈ ગયા છે ભલામણા છે. એ મદારીનો ખેલ આવતો તમે જોયો હોય, તમને બધાને ખબર હશે, એ મદારી બરોબર બેઠો હોય, નાની બહેનો, યુવાન બહેનો, વડીલો, બધા આખા પારિવારિક એમ કહેવાય સાથીની મદારીનો ખેલ જોતા હોય. મદારી શું કહે? જાય માતાજી મારી માને, જય માતાજી મારા બાપાને, જય માતાજી બાપા સીતારામને માનતા હોય, ખોડિયાર માને માનતા હોય, કાળિયા ઠાકરને માનતા હોય, આ જોજો આ મદારીની તમને એક ઝલક આપું છું, બાકી હું કલાકાર છું. એક મદારીની તમને યાદ અપાવું છું, બાકી હું કલાકાર છું. એ કઈ રીતે મદારીનો ખેલ? આ તમને ગમે તો કમલેશ પ્રજાપતિને યાદ કરજો, અમારી સિદ્ધત વ્યાસ ચેનલને ભલામણ, તમને એ કાર્યક્રમને માણતા રહેજો ભલામણ, આ ચેનલ આવું સારું કામ કરે છે, કારણ કે આ સિદ્ધત વ્યાસ કોમેડી ખીચડી ચેનલના માધ્યમથી હું તમારી પાસે જૂની સંસ્કૃતિ છે પાછો લાવવા માંગુ છું. એ મદારીનો ખેલ કઈ રીતે કરતા? તમને હાસ્યની સાથે મજા આવશે સાહેબ.
બાળકો બેઠા હોય, વડીલો બેઠા ને એમાંય મદારી બોલે, આ દેરાણી આ જેઠાણી વાતો કરે, લબાલબ ઢોલા મારે ટપાટપ, ધારાકા ધારાકા ધારાકા, અમદાવાદના ભજીયા ખાવા જાય, આ દેરાણી આ જેઠાણી વાતો કરે, લબાલબ ને ઢોલા મારે ટપાટપ, એ છોકરા તું કેટલા દાણા દે છે, ચાર દાણા, તું ચાર માણા એમ ક્યાંક દાણા લઈ આવે છે, વાહ, આ છોકરાને તાલીઓથી વધાવો, જેનો બાપ કર્મી હોય ને દીકરો કર્મી હોય, આ દેરાણી આ જેઠાણી આ દાદીમાં આ સાસુમાં આ કાકીમાં, છોકરા એ તને કાળો બતાવું, કાબરો બતાવું, નાગલો બતાવું કે ઘઉંલો બતાવું, ડાડો બતાવું, બોલ કેવો બતાવું, અને છેલ્લે કાઢે ને બાબાજીને થૂલી. પણ એ મદારી જે ખ્યાલ કરતો હોય એની એક મજા હતી, સૌથી મોટા મોટી મજા કઈ હતી, આટલું સરસ બોલે બધા છોકરાને પછી ભેગું કરવા માટે કે એ છોકરા તું શું આપીશ, પાંચ રૂપિયા આપીશ, સવા રૂપિયા આપીશ, છોકરો હા પડે, આ જો આ છોકરાને ટાલી ઉઠાવડાવો, એનો બાપ કર્મી હોય, એનો દીકરો કર્મી હોય, ભાઈ એ બધી રીતે બધું ને કાંઈ ન બતાવે, પછી છોકરા બધા ઘઉં ને બાજરી ને બધું લઈ આવે, કોઈ સવા રૂપિયો લઈ આવે, પહેલાં તો પૈસા નાના નાના બહુ વાલતા, હે, અને અત્યારે તમને કહું છું જે આ ભારતના પ્રધાનમંત્રીજીએ બહુ સારામાં સારી એક સારું કામ કર્યું છે, મને ગમે છે હો, અને આ એક ચોખવટ એ કરી દઉં ભાઈ કે હું કોઈ પક્ષનો માણસ નથી, મને દરેક પક્ષના વ્યક્તિઓ બહુ ગમે છે, હું કોઈ પક્ષનો માણસ નથી અને કોઈ પક્ષનો વિરોધ નથી કરતો, કારણ કે હું કલાકાર છું, વિરોધ એટલા માટે નથી કરતો કે રોજ રાતે એકલા નખડવાનો, અને આપણા દેશનું રાજકારણ તો તમને ખબર છે ને, અમારા હરસુરભાઈ ગઢવી એમ કહેતા, આસના આ રાજકારણ સા, આ રાજકારણ સા, આ તો હરસુરભાઈને સાંભળાવ્યું ને ખબર હોય મિત્રો, એક મહાન કલાકાર ભલા માણસ, અમારા ડાયરાનો જે દેવ કહેવાય એવા પાંચ પાંચ કલાકારો છે, ઈશ્વરદાનભાઈને ડાયરાનો દેવ કહેવાય, સ્વર્ગસ્થ બ્રહ્મલીન પૂજ્ય નારાયણ સ્વામી બાપુ, હેમુભાઈ અમારું હેમ કહેવાય, આ પાંચ પાંચ અમારા ડાયરાના દેવ છે ભલામણા, આને યુવાન કલાકારો યાદ રાખશે ને તો એ સફળ થઈ જશે ભલા માણસ, આ અમારી ખુલ્લી ચેલેન્જ છે, આ પાંચ ડાયરાના દેવને આજના યુવાન કલાકારો યાદ રાખશે ને તો એ અમર થઈ જશે, કારણ તેણે કલાને જીવંત રાખી છે, આજે પણ એમને સાંભળો, નારાયણ બાપુને સાંભળો તો આજે પણ એમ થાય કે અહીંયા આપણી સામે બેઠા બેઠા ભજનનું આરાધન કરે છે, આજે હેમુભાઈને સાંભળો તો એમ થાય કે આ લોકગીત હું તો કાયમના માટે કહું છું કે હેમુભાઈ છે ને એ હેમ છે ભલા, હેમ એટલે સોનું, પણ આ જીવંત રાખવું એ આપણા હાથની વાત છે, આપણે રાખવું કે નહીં, હમણાં તમે જોવા દિવાળી ગઈ, હું વાત તમને નોટોની કરતો હતો કે આપણા પ્રધાનમંત્રીજીએ જૂનું આપણું ચલણ 500 ને 1000ની જે નોટ બંધ કરી, આમ તો સારું મોટી મોટી નોટો જેટલી નીકળી જાય ને, આ મોટી મોટી જેટલી નોટો નીકળી જાય એટલું સારું જ છે, હમણાં એક જગ્યાએ હું બોલતો હતો કે મિત્રો આ કાળું નાણું બંધ થયું છે, જેટલું હોય એટલું કાઢી નાખજો, તો એક ભાઈ મારી પાસે આવ્યો, આવીને મને કહે એ મારું નામ કેમ લેશો, મેં કીધું ભાઈ મેં ક્યાં તમારું નામ લીધું, આ તમને જો હાવ તાજી ટીકડી ટી જોક્સ આપો, અમારે કાં ટીકડી ટી એટલે નવી અમુક શબ્દ છે ને અમારે બનાવેલા હોય કલાકારના, કાળો નાણા ઉપર બોલતો હતો, મને કે ભાઈ મારું નામ કેમ ઘડીએ ઘડીએ લ્યો છે, મેં કે મેં તારું નામ ક્યાં લીધું, પ્રધાનમંત્રીજી બહુ સારું કામ કર્યું છે તો આપણે એને સમર્થન આપીએ છીએ, મેં કે ભાઈ કાળું નાણું કાઢવા માટે થઈને ભારતને આગળ લઈ જવા માટે આપણે એનો સાથ આપીએ, મને કે એમ નથી મારું નામ છે કાળું, મારા બાપાનું નામ છે નાનું, અને તું કયું ના મંડાણો, કાળું નાણું કાઢો, કાળું નાણું કાઢો, કાળું નાણું કાઢો, લ્યો આવું થઈ જાય અર્થનો અનર્થ ઘણી વાર થઈ જાય, ભલે પણ તમે જુઓ અત્યારે એટીએમ ઉપર ને બેંકમાં જે લાઈન હોય છે, લાઈનમાં રહેવા માટે આપણે ઘણી જગ્યાએ લાઈનમાં રહ્યા છીએ, મોબાઈલના કાર્ડ માટે લાઈનમાં ઉભા રહીએ છીએ, સાહેબ ફિલ્મની ટિકિટને લેવા માટે લાઈનમાં ઉભા રહીએ છીએ, આજે તો આ દેશના એક સપૂતે સારું કામ કર્યું છે ભારતને ઉગારવા માટે, તો આ લાઈનમાં ઉભા રહેવા માટે ભલામણ નારાજ ન થવાય, એનો વિરોધ ન કરાય, બાકી બહુ મોટી મોટી લાઈનોમાં આપણે રહ્યા છીએ, હમણાં તો એક જગ્યાએ અમે ગયા ને ભાઈ લગ્નમાં, તો ચાંદલોનું ટેબલ જ નહોતું, ક્રેડિટ કાર્ડ ને મશીન હતું કે ક્રેડિટ કાર્ડથી તમારે જે ચાંદલો લખાવો હોય, અને વરને કન્યાને તો આટલા મોટા કવરનો ઢગલો થયો, એટલે મેં કીધું બધાય છૂટા ને હોહોની 10-10ની નોટો હશે, તે બધાય કવરમાં લખ્યું હતું કે છૂટા પૈસા ન હોવાથી રિક્ષામાં બેસીને આવી ન શકાય, અમને માફ કરજો, પણ આવી ઝીણી ઝીણી મુસીબતો થોડીક સહન કરવી પડે છે, કારણ કે બહુ સારો સમય જ્યારે રાષ્ટ્રનો આવવાનો હોય ને ત્યારે થોડીક સહનશક્તિ અને ખરાબ સમય થોડોક લાગે, આ ભવિષ્યમાં આ ભૂતકાળની અંદર પણ આપણે જોયેલું છે, પણ હાસ્યની તરફ તમને લઈ જતો તો વાત મેં મદારીને કરી, પછી ફેસબુકની વાત કરી, મારી મૂળ વાત હતી કે મારી ઘરે ભિખારી આવ્યો, મેં પહેલાં તમને કીધું હતું કલાકારની ઘેરે આવે નહીં, પણ આમ તો અત્યારે સમય એવો છે કલાકારોનો કે અત્યારે કલાકારોની ઘેરે ભિખારી આવે, હા, કારણ કે આ તો શ્રીદત્ત વ્યાસ આ કોમેડી ચેનલ દ્વારા તમે સાંભળો છો, આ તમે કાલ મને ફોન કરજો તો ખબર પડે કે આ કાળીઓ કેટલામ પડે, આ કલાકારો એટલા અત્યારે મોંઘા છે, તમે જુઓ
ખરેખર અમે સારા કલાકારો બધા અમારા મિત્રોનું વંદન છે સાહેબ, સંસ્કૃતિને જાળવે છે બધા, પણ મૂળ વાત ફેસબુકની કરતો તો ભિખારી મારી ઘેર આવ્યો એટલે મેં ગરમ રોટલી આપી, અમુકને અમુક વસ્તુ ન અપાય, અમુકને જરે નહીં, એટલે ગરમ રોટલી બરાબર મેં ભિખારીને આપી ને, એટલે મારી સામે જોઈને મને કહે કમલેશ પ્રજાપતિ, લોકસાહિત્ય હાસ્ય કલાકાર કમલેશ પ્રજાપતિ, એટલે મેં કીધું તું મને ઓળખી કેમ ગયો, મને કહે આપણે ફેસબુક ઉપર ફ્રેન્ડ છીએ. પહેલાં તો ઘરમાં જઈને એની રિક્વેસ્ટ જ એને અનફ્રેન્ડ જ કર્યો ભલામણ હે, કારણ કે ભિખારી યારે ભાઈબંધી થઈ જાય છે એવી આ ટેકનોલોજી આવી છે વોટ્સઅપને. પણ સારું છે અત્યારે યુવાનો ઘણા એમાં રહે છે. હમણાં તો બાબા રામદેવજી મહારાજ યોગ પણ એટલા સારા કરે છે. હા મને બહુ ગમે એટલું સરસ, અરે વંદન છે એ વ્યક્તિને, મહાપુરુષને, બાબા રામદેવજી મહારાજને, કારણ કે આ દેશની અંદર સ્વદેશી વસ્તુ વાપરવાનો મોટો ચીલો જ એણે પાડ્યો હોય. આજે લાખો કરોડો રૂપિયા એક પ્રધાનમંત્રી ને એક બાબા રામદેવ. હમણાં હું સવારમાં વહેલો જતો હતો, એક ભાઈ મને મળ્યા તો મેં કહેલા કઈ બાજુ જા છો, તો મને કે યોગામાં, મેં કોના, તો કે રામજી દેવજીને. મેં કીધું રામજી દેવજી નહીં રામદેવજી. આ એટલું સરસ એ પેટ ફેરવતા હોય આપણે એમ થાય અંદર 120 સ્પીડની મોટર મૂકી, એટલું સરસ પેટ ફેરવતા હોય. પણ એ યોગા આપણા શરીરને એમ કહેવાય કે તંદુરસ્ત રાખે અને સારી સારી આયુર્વેદિક જે પ્રોડક્ટ અને અનેક વસ્તુ આપણા દેશનો પૈસો દેશમાં રહી. હા બાકી અનેક અનેક વસ્તુ અમુક બહેનો વાપરે છે, અમુક ટ્યુબો 25 એડવર્ટાઈઝ આવે છે કે 8 દિવસમાં ગોરાપણું, તો હજી કોઈ ધોળું થયું એવું કોઈ આમાંથી હોય તો મને બતાવો. એ કાઠિયાવાડમાં ભેંસને લગાવી ન ધોળિયું કરી નાખી બધા ભલા માણસ. પણ એ કહેવાનો જે સત્ય છે ને એ સત્ય રહેશે. એટલે વાત એ કરતો તો કોલાઈ મારે સામું જોઈને મને કીધું કમલેશ પ્રજાપતિ, એટલે આ ફેસબુક દ્વારા આ વોટ્સઅપ દ્વારા અમુક લોચાઈ થઈ જાય છે. મૂળ વાત એ કરતો તો તમને ફેસબુક અને વોટ્સઅપ સાહેબ, હા એ ટેકનોલોજી છે પણ એમાંથી બસતું રહેવું અને એનો ઉપયોગ પણ સદુપયોગ કરવો આ બહુ જરૂરી છે. પણ એ તમને મનોરંજનની વાતો સાથે મેં પહેલાં મેં કીધું કે લોક સાહિત્યની હાસ્યની વાતો પણ પીરસી. હમણાં આ તમે જુઓ આ દિવાળી ગઈ ને એટલે પછી ઉત્તરાયણ આવશે, ઉત્તરાયણ પછી આપણે ત્યાં હોળી આવશે. આમ તો જો કે હોળી હોય અમુક અમુકને તો ઘરે હોળી હોય. હા હા એક ભાઈને પૂછ્યું એના મિત્રએ, એ કહેલા હોળીને શું વાર છે, તો લોકો ઘરે જાવ એટલી. હોળીને શું વાર છે તો કે ઘરે જાવ એટલી, કે કેમ, એ કે અહીંયા છે ને ખડકેલી જ હોય. ખડકેલી શબ્દ છે ને કાઠિયાવાડી છે, ખડકેલી એટલે સેટ કરેલી આખી આમ ગોઠવેલી જ હોય. ઘરે જાવ ને કાંઈક બોલું કે જમવાનું કેમ મોડું થયું, આટલું બોલું એટલે હોળી પ્રગટે. હા એટલે દાંપત્ય જીવનની અંદર રોજની હોળી હોય એમ. આ તમને કહેતો તો દિવાળી પછી જેમ આપણા તહેવારો આવે, દિવાળી પછી ઉત્તરાયણ પછી આ હોળી, એમાંય આ હોળીના હમણાં ગયા હોળીના એક તહેવારમાં એક માણસ આવ્યો જે સોસાયટીમાં જે લોકો હોળી પ્રગટાવતા હતા ને, એને આવીને એમ કીધું કે તમે ગમે એટલી હોળીને ઊંચી બનાવો એ હોળીને હું ઠેકી જઈશ, હું એને કૂદી જઈશ. એટલે સોસાયટીમાં બધા ભેગા થયા કે ભાઈ આ ભાઈ આટલું દોડીને જો આટલી મોટી હોળી કૂદી શકતા હોય તો આપણે આનું બધાને જાહેરાત કરવી જોઈએ, આપણે બહુ મોટો આ હોળિકા દહનનો કાર્યક્રમ બહુ મોટો રાખવો જોઈએ. બધા ભેગા થયા, સંગઠન ભેગું થયું, નક્કી કર્યું કે આપણે હોળી જો આ ભાઈ ગમે એટલી ઊંચી હોળી બનાવીએ ને તો એ આ ભાઈ હોળિકાને આખા ઠેકી જશે, હોળીને હોળીને કૂદી જશે. બધા જાહેરાત થઈ, આખા પોતાના વિસ્તારમાં જાહેરાત થઈ, આજુબાજુના વિસ્તારમાં જાહેરાત થઈ, આજુબાજુના ગામમાં જાહેરાત થઈ, પછી તો મીડિયાવાળાને ખબર પડી, એ લોકો આવી ગયા કેમેરા લઈને, પોલીસ કર્મીઓને પછી તો એમ કહેવાય કે વ્યવસ્થા જાળવવા માટે બોલાવ્યા. અને 5-5 ગામનું માણસ ભેગી થયું કે ભાઈ અમારા ગામની અંદર અમારા વિસ્તારની અંદર એક ભાઈ અમે 15 ફૂટની હોળી પ્રગટાવવાના છીએ, અને એ ભાઈ એમ કીધું કે આ હોળીને હું કૂદી જાઉં. માણસ વધી વધીને 3-4 ફૂટની હાઇટ હોય તો એ કૂદી શકે, પણ આ તો 15 ફૂટની હોળી, 15 ફૂટની હોળિકા દહન કરવાનું, એને પ્રગટાવ્યા પછી આ માણસ કે હું દોડીને કૂદી જાઉં છું, અને તમને કોઈ 5 ગામનું માણસ ભેગું થયું, પોલીસો ભેગા થયા અને ભાઈ આવ્યા હોળી ઠેકવા માટે, છોકરાઓ બધા તાળીઓ થયું બધા માટે જોરદાર તાળીઓ પાડો, ફલાણા ભાઈ હોળી કૂદી જશે. પણ બીનું એવું કે દોડતો દોડતો આવ્યો, લોકોએ તાળીઓ પાડી અને હોય ઝાટકીને ઠેક મારી, હોળી ઠેકી તો જો પણ બાજુના વિસ્તારમાં બીજી હોળી હતી હળગતી એમાં પડ્યો. પણ ઘણા માણસને છે ને બહુ પાવર હોય, એના થોડાક વખાણ કરો ને તો તમને કહું 15 ફૂટની હોળી ઠેકે અને ડેમ ઉપરથી ડેમમાંય પડે, માણસના થોડાક વખાણ કરી નાખો, તમે જુઓ પ્રશંસા છે ને એ બધાને બહુ ગમે. કોઈ પણ માણસ હોય એ વ્યસન કરતો હોય ને તમે એને વખાણ કરો ને કે ફલાણા ભાઈ જો આટલું તો જોઈ જો, તો એની કરતાં ડબલ પીવે ને ડબલ ખાય. કારણ કે માણસ છે ને એક એવું પ્રાણી છે, આમ તો મેં એવું સાંભળ્યું કે વાંચ્યું, મેં વાત મારા મગજમાં છે કે તમે અરીસાની ઉપર ઊભા રહી જાઓ ને, અરીસાની સામે, તમે અરીસાની સામે, આ કોઈ વ્યક્તિ કોઈ મહાન લેખકે કીધેલી વાત છે પણ બહુ સારી વાત છે, કે તમે અરીસાની સામે ઊભા એટલે માનવું કે તમે દુનિયાના ખતરનાક પ્રાણીની સામે ઊભા.
તમે હરીસાની સામે ઉભા એટલે માનું કે તમે દુનિયાના ખતરનાક પ્રાણીની સામે ઉભા છો, હા, એટલે એ ખતરનાક પ્રાણી જો દુનિયામાં હોય તો એ માણસ છે. માણસને જો ભગવાને બુદ્ધિ આપી, ભગવાને શક્તિ આપી, આ વેદ છે, પૈસો છે, એ માણસને જો આપો આપ્યો. તમે કાંઈ કોઈ દેવું સાંભળ્યું ભેંય 500 રૂપિયા લઈને ગઈ હતી, એમાં એને દાબેલી ખાધી, એને વડાપાઉં ખાધા અને 350 રૂપિયા એના માલિકને પાસા, આવું ક્યાંય તમે સાંભળ્યું? બેનું જાય છે, હા, જોકે આમ તો બેનોની વાતો બહુ નથી કરતો, હા, પણ બહેનો બહુ જાય છે. ને બહેનો તમે જુઓ અત્યારની બહેનો આ ફેશનને ફેશન બધા કરે છે, પુરુષો ફેશન કરે છે ને બહેનો ફેશન કરે છે. હું જે વિસ્તારમાં રહું છું ને અમદાવાદ, એ વિસ્તારમાં મારી સામે એક બેન બરાબર સવારમાં રોજ એના પતિ સાથે ઝઘડે, ઓ રોજ ઝઘડે, જોકે આ તમને ચોખવટ ન કરવાનો હોય, પરણે લાવીને ખબર હોય, હા, ઝઘડો થતો જ હોય ઝીણો મોટો, ન થતો હોય ને તો આ બહેનો કાંઈ ન હોય ને વાતમાં એમાંથી ઝઘડો ઊભો કરે. તમે જોજો, સ્ત્રી છે ને એ ભગવાનની ઉત્કૃષ્ટ કલા છે, શ્રેષ્ઠ કલા છે, પણ એ બનાવ્યા પછી ભગવાનની આટીએ ચડી ગયા છે કે મારું બેટું આને હું જોઈએ ખબર નથી પડતી. તમે જોજો, હારામ હારી હાડી તમારી પત્નીને લઈ આવી દો ને, એટલે હાડી એના હાથમાં આપો ને એટલે તમને સીધો ઘા કરશે કે આ હાડી કઈ ભાતની લાવવી ને એ તમને ખબર નથી પડતી. ઓલો કે હાડી કઈ ભાતની લાવવી તો ખબર છે, પણ તને કઈ ભાતની લાવવી હતી ને એ મને ન ખબર છે. હા, હાડીની ભાતની તો મને ખબર જ છે સાહેબ. એટલે એ બે પતિ પત્ની મારા સામેના મકાનમાં રહીને બે એવા ઝઘડે એવા ઝઘડે. ઓલો એનો ઘરવાળો એને ઘરવાળીની કે તું કૂતરા જેવી છો, વડકા હું નાખશો, કૂતરા જેવી છો, આખો દાડો તું વડકા જ નાખતી હોય. એ કે તમે કૂતરા જેવા છો, હે, એ કે તમે કૂતરા જેવો. ઓલો કે તું કૂતરી જેવી છો, એ કે નહીં તમે કૂતરા જેવા છો. બે હામ હામે મંડાણાઓ, તમે કૂતરા જેવા છો, એ કે નહીં તું કૂતરી જેવી છો, વડકા નાખશો. બે હામ હામે કૂતરો ને કૂતરી કરતા હતા ને, તો એના બે છોકરા ઊભા થયા. એ કે પપ્પા મમ્મી અમે તો ગલુડિયા ને, હે, એ કે ઓલા કૂતરો ને કૂતરી કરતા હતા કે અમે તો ગલુડિયા ને. આ બાળકો છે એનું બહુ ધ્યાન રાખવું, આ બાળકો છે ને એ ઝઘડો ક્યાંથી શીખતા નથી, એ તમારી પાસેથી જ ઝઘડો શીખે છે. એટલે ઘરની અંદર જેવું વાતાવરણ રાખશો ને એવું આ બાળકોમાં આવશે. હમણાં એક ભાઈ એના છોકરાને લઈ અને બરાબર મુંબઈમાં 12માં ગયા. એને એમ કે છોકરો છે એને શું ખબર પડશે, પણ અત્યારના બાળકો, અત્યારના બાળકો તમે જુઓ 12-13, આ 12 વર્ષનો હોય ને બાળક ન કહેવાય. અત્યારે 12 વર્ષનો હોય ને, આ તમે જોજો, આ સંશોધનની વાત છે, અત્યારે 12 વર્ષનો હોય એને બાળક જ ન કહેવાય. એમાં એ 12 વર્ષનો છોકરો એને પપ્પા મુંબઈમાં એને હારે 12માં લઈને ગયા. એટલે ટેબલ ઉપર બેઠા એટલે વેઇટર આવ્યો, જોજો તમે અત્યારનું બાળપણ કેટલું આગળ વધી ગયું છે. તમે તરુણાવસ્થા 14-15 ગણતા હોય તમારી ભૂલ છે, તમે યુવાવસ્થાને 20 વર્ષ ગણતા હોય તમારી ભૂલ છે. આ સંશોધનની તમને એક વાત કરું, એક વિચાર પ્રગટ થયેલી વાત કરું છું કે તરુણ વ્યવસ્થા તમે તરુણ કેટલા વર્ષે ગણો ને યુવાન કેટલા વર્ષે ગણો અને કેટલા વર્ષે થઈ જાય છે. કારણ કે આજના અમુક એવા ટીવીમાં અમુક ચેનલમાં એવા એવા કાર્યક્રમો આવે છે, ભલામણ એટલી બેહુદી વાતો એની અંદર પીરસવામાં આવે છે. છોડો સાહેબ, કાર્યક્રમ સાંભળવો તો દૂરની વાત છે, પણ અમુક એડવર્ટાઈઝ પણ તમે પરિવાર સાથે તમારી દીકરી સાથે બેસીને જોઈ નથી શકતા ભલામણ. ત્યારે અમારી આવી ચેનલો દ્વારા અમે સંસ્કૃતિ જાળવીને સાથે હાસ્ય મનોરંજન પૂરું પાડીએ છીએ. એમાં એ બાપ દીકરો બે 12માં બેઠા એટલે વેઇટર આવ્યો એટલે કીધું સર શું તમારો ઓર્ડર. તો એના છોકરાના પપ્પા એમ કીધું કે એક બિયર લાવો અને એક આઈસ્ક્રીમ લાવો. હવે જોજો આ 440 વોલ્ટની જોક છે, તમને સમજાય તો તમારા ભાગ, ન સમજાય તો મારા ભાગ. એના પપ્પાએ કીધું કે એક બિયર લાવ મારા માટે અને એક આઈસ્ક્રીમ લાવ. ત્યારે છોકરાએ શું કીધું ખબર, પપ્પા તમારા માટે બિયર મંગાવો. એક લાફો માર્યો, હે, તમે તમારા માટે શું કામ આઈસ્ક્રીમ કે તમે બિયર પીવો ને. બોલો, હા, બાળપણ ભલામણ, આગ્રો જોક છે, સમજાણું છે ને સમજાણું છે. અમુકને સવારે સમજાય બાથરૂમમાં નાતો હોય છે ને ત્યારે કરશે બોલી જોક્સ, અત્યારે સમજાણી, પણ બાળક બાળક છે સાહેબ. હા, બાળપણ તમે જુઓ, એક બાળ મંદિર ને, બાળ મંદિરની અંદર બાળકો ભણતા હતા એટલે બેઠા હતા, એટલે નાનો એવો બાળક અને એની બાજુમાં બેઠેલી એક છોકરીને કીધું કે તું માલી સાથે લડન તાલી. 5 વર્ષ 4 વર્ષનું છોકરું, અત્યારે તમને કોઈ જુનિયર કેજીને સિનિયર કેજીને 1 ને 2 ને આ બધું આવે. આપણે નાના હતા ત્યારે એક દખ્તર માથે 5 ચીગડા અને હેલા જતા હોય તમને, 7 વર્ષે તો બાળ મંદિરમાં બેસતા રોડ ઉપર નીકળતા, કોનો છોકરો ભીખા ભાઈનો. એ તમને કહું, આપણે એક્શન તમે જો આમ કરીને આમ જે કરતા, એ બોરો પ્લસની જરૂર ન પડતી, એ બોરો પ્લસ થઈ જતી એમને ભલામણ. એમાં આ ગામમાંથી ઓલા ગામમાં બાની યારે બેહીને બસમાં જતા, બસમાં બેહે ને એટલે એસટી બસની અંદર ડ્રાઈવરની પાછળ આમ તમને કોઈ જાળી હોય ટીંગાઈ જાય, ટીંગાઈ જાય ને પછી મમ્મીને કે જો બા બાબુ કાકાને ભેં જાય, જો શંભુ કાકાનો પાડો,
આપણું બાળપણ ભલામણા, એક જોડી કપડાં પહેરતા પણ અંદર એટલો આનંદ હતો ભલામણા છે. આજે હાથ હાથ દસ દસ જોડી સારી કંપનીના કપડાં આપણી પાસે હોય પણ અંદર એટલો આનંદ નથી ભલામણા. એટલે એ બાપ દીકરો બેઠા બહારની અંદર પણ બાળક એ ઓળખી ગયો તમારા માટે બિયર મગાવો, કારણ કે વ્યસન એ નાની ઉંમરમાં એટલું લાગી ગયું. સિગરેટ તમે જુઓ, સિગરેટ એટલે એવા એવા પીતા હોય, એમાંય સિગરેટના નામ જુઓ, અમુક અમુક તો પાન ના ગલે જાય ને કે ગોલ્ડ આપો ગોલ્ડ, એટલે આપણે એમ છે કે અહીંયા હોનું લેવા આવ્યો છે, ગોલ્ડ ફ્લેકને કહેતો હોય ગોલ્ડ પીને પછી ભલે થાય બોલ્ડ. ચોકડી એકનું જ નામ છે તમને, કહું હમણાં મેં જોયું કે ચોકડી, મેં કહે ચોકડી એટલે હું, મને કે સિગરેટ આવે છે પછી એના ઉપરે ચોકડી લાગશે. પણ વ્યસનની વાત હાલતી એટલે કહું એ સુરતમાં મેં પહેલાં જ મારી વાત અધૂરી મૂકી હતી, એક વાતમાંથી બીજી વાત, બીજીમાંથી ત્રીજી વાત. અમારા કલાકારો માટે છે ને સામે શ્રોતાઓ બેઠા હોય ને એટલે કેળ જેવું છે, કેળનું તમે ઝાડ જુઓ ને તો કેળને થડ ન હોય, એક પાનમાં બીજું પાન, બીજામાં ત્રીજું, ત્રીજામાંથી ચોથું, એમ એકમાંથી એક નીકળે. એમ કલાકારો માટે વાતમાંથી વાત, વાતમાંથી વાત, એમ વાતમાંથી વાત નીકળે. વાત તમને વ્યસનની કરતો હતો, એ સુરતમાં એક પોલીસ કોન્સ્ટેબલ છે જયેશભાઈ કરીને મારા મિત્ર, બહુ સારા ઓનેસ્ટ ઓફિસર છે. હા હમણાં એક છોકરાએ મને પૂછ્યું હતું, મને કે અંકલ સૌથી વધારે ઓનેસ્ટ પોલીસ ક્યાં જોવા મળે, વાત ગમે તો વધારજો નવી છે, મને કે સૌથી વધારે ઓનેસ્ટ પોલીસ ઓફિસરો ક્યાં હોય, મેં કીધું ક્રાઇમ પેટ્રોલ સિરિયલમાં. આ નવી વાત છે ભલામણા જ. હા એ એક એક મારા મિત્ર છે પોતે બહુ ઊંચા હોદ્દા ઉપર છે, એનું નામ અને તાલુકો જિલ્લો નહીં કહું, પોતે બહુ મોટા કલેક્ટર છે. અને રૂબરૂમાં મેં એને કીધેલું, મેં કીધું સાહેબ આપણા દેશમાંથી ભ્રષ્ટાચાર ક્યારે ઓછો થશે, તો મને કે 500 રૂપિયા દે તો કહું. બોલો લ્યો આ વાયડું ચીભડા ગળવા મળે છે ભલામણા, શરૂઆત જ અહીંથી થઈ છે. અને તમે વિચાર તો કરો, આ ભારત દેશ તમે જુઓ અત્યારે, આ ખાલી બહેનો ભાઈઓ, આપણે તમારી એકની વાત નથી, આ એક એક પાસામાં એ નબળાઈ જોવા મળે. આ બહેનો જુઓ તમે, એ પાણીપુરી ખાવા જાય, એમાં એ પાણીપુરીનું જેણે સંશોધન કર્યું હશે સાહેબ, એ તો જાવા દો સાહેબ, એ પાણીપુરી ખા, આ નાની ઉંમરની જુવાન બહેનું પાણીપુરી ખાય એનો વાંધો જ નથી હો, એ ખોવાય અમુક ઉંમરે અમુક વસ્તુ કરાય, પણ 50 ને 60 વટાવ્યા પછી અમુક અમુક માજી, જો કે આમ તો બહેનોની વાત હું બહુ નથી કરતો, પણ એ પાણીપુરી ખાય એનો વાંધો નહીં, પણ મોઢામાં ફર્નિચર ન હોય, એકય દાંત ન હોય. પાણીપુરીવાળો એક બરાબર એક ભૈયાજી પાણીપુરી બનાવતો હતો, એમાં એક માજી પાણીપુરી ખાવા આવ્યા, મોઢામાં દાંત નહીં ને પાણીપુરી મૂકીને ડફનારાની ડાબલી બંધ કરીને પાણી બધું વાળીને ઉપર 5 પૂરી આપી ને ઓલો બનાવવાવાળો આખો નાઈ લીધો. એ કે મારી માં પાણીપુરીને પાર્સલ કરી દઉં છું, ઘરે લઈ જાઉં, જ્યુસ બનાવીને પી જાઉં, અહીં ન ખાતા, અમારે પાણીપુરી ન ખાવી, અમને પાણીપુરી ખાવાનો શોખ હોય, પણ અમુક વસ્તુ અમુક ઉંમરે, આ તમે જો અમુક અમુક ઉંમરે જ સારું લાગે. આ તમે જો બાળક હોય, એ 5 કે 7 વર્ષનો હોય ને બાળક કહેવાય, પેલા ગામડામાં અંદર બાળકો, આપણે કોઈ પણ માણસ આપણે ઘેરે મહેમાન આવે ને એ વાહન લઈને આવતા, તમને ખબર છે પેલાના ગામડા, અત્યારના બાળકો તોફાની નથી હો, અત્યારે લોકો એમ કે અમારો છોકરો બહુ તોફાની છે, તમારો છે તો પછી આપણને આપણી ખબર હોવી જોઈએ ને, આપણે કેવા તોફાની હતા, અત્યારના બાળકો તોફાની છે જ નહીં, આપણે કેવા તોફાની હતા. આપણા ઘરે કોઈ મહેમાન આવ્યો હોય, અરે ગામડામાં માંડવીને કપાસ લેવા માટે ઓલા વેપારી આવે ને, એનો ખટારો ટ્રક બહાર હોય ને, બહાર આવે પછી એકેય માવાનો હોય, આવડી એવી દિવાળીને હળી લઈ. અને તમને બધાને ખબર હશે, તમે જોજો આ તાદૃશ્ય દ્રશ્ય તમારી નજર સામે આવશે ને, તમે એ કર્યું હોય છે, તમે હવા કાઢી હશે ઘણા કટારાની, આમ આમ એ ગમે એ ટાયર કે ટ્યુબ હોય ને, હવે જો આ બાળપણ એ 7 વર્ષનો હોય, આ તમને વડીલોને બાળકોની વાત કરતો, એ 7 જ વર્ષનો બાળક હોય, કોઈના ટ્રકમાં પંચર કરતો હવા કાઢતો તમે જોઈ જાઓ, તો એ 7 વર્ષનો હોય, તોફાની હોય, પણ એના હાથમાં છે ને એ કામ શોભે, એ હળી લઈને હવા કાઢતો, એ 7 વર્ષનો હોય, એનો ફોટો પાડન તો સારું લાગે. 70 વર્ષના દાદા હાથમાં હળી લઈને કોકની ટાયરમાં ટ્યુબમાંથી હવા કાઢતા હોય, એ ફોટો જોવો તો કેવો ભૂંડો લાગે ભલા માણસ. અમુક અમુક ઉંમરે જ સારું લાગે, અમુક ઉંમરે અમુક નો સારું લાગે. એટલે પેલા પોલીસ કોન્સ્ટેબલ મારા મિત્ર, એ કે મને કે પોલીસ સ્ટેશનમાં બેઠા હતા અને એમાંય બીજા કોન્સ્ટેબલ એક દારૂડિયાને પકડીને લઈને આવ્યા, દારૂડિયાને પકડીને લઈને આવ્યા. આ દારૂડિયા તમે જો વ્યસન જે વ્યક્તિ કરતા હોય એને દારૂડિયો કહેવાય જ નહીં, કારણ કે એ વ્યક્તિ ભલામણ દારૂ પીને જેટલું સાચું બોલે છે ને એટલું લોકો વગર નશે સાચું અમુક અમુક લોકો નથી બોલતા, ભાનમાં હોય ત્યારે.
આ માણસ દારૂ પી જાય છે, કોક દુવિધામાં હોય, કોક ચિંતામાં હોય, એમાંથી વ્યસને ચડ્યો હોય, પણ આ દેશના દારૂડિયાને મેં સાચું બોલતા જોયા છે. બાકી બહુ મોટા મોટા અમુક અમુક એમ કહેવાય કે સફેદ કપડામાં હોય, ભલામણા હાન ભાનમાં હોય ને ખોટું બોલતા હોય. હે, આ દેશની અંદર તમે ગાંડો કોને કયો, રોડ ઉપર રખડતો હોય એ ગાંડાના કપડાં ફાટી ગયા, કપડાં મેલા હોય ને, એ ગાંડાએ કોઈ દીકરીનો બળાત્કાર ક્યારે નથી કર્યો હતો, છતાં તમે એને ગાંડો કયો છો, ભલામણ છે. એ ગાંડાએ કોઈનું ખૂન નથી કરાવ્યું, છતાં તમે એને ગાંડો કયો છો. એ ગાંડો એના કપડાં ફાડે છે, પોતાનું શરીર મેલું કરે છે, જે હોય તે ભીખ માગીને ખાઈ લે છે, એને હું તમે ગાંડા કહીએ છીએ. બાકી ઘણા સફેદ જબામાં એવા શેતાનો છે કે એ અનેક અનેક ગુનાઓ કરતા હશે ને આપણે એને ડાયા કહીએ છીએ, ભલામણ. આ જાગૃતિ લાવવી. પણ ઓલા પોલીસ અધિકારી મને કીધું, મને કે કમલેશભાઈ અમે ઓલા દારૂડિયાને પકડીને લાવ્યા. લાવ્યા એટલે તરત શું કઈ ખબર, એ કે મારતા નહીં હો, ઇજ્જતથી વાત કરજો, લાકડી મારતા નહીં, ઇજ્જતથી તારી યાર વાત કરવી. કે હા, એ કે તમારા પીએસઆઈ વાઘેલા સાહેબ ક્યાં છે? બોલો કે પણ હા, એક તો પીને આવ્યો છે. પછી મને કે તમારા પીએસઆઈ વાઘેલા સાહેબ ક્યાં છે? એ કે વાઘેલા સાહેબનું તારે શું કામ છે? તમે મને લાકડી નહીં મારતા, લાકડી મારતા નહીં, તમારા પીએસઆઈ વાઘેલા સાહેબ છે ને, એ મારા મિત્ર છે. પેલા બીજી મારી, અમારા પીએસઆઈ વાઘેલા સાહેબ તારા મિત્ર છે? એ કે હા, વાઘેલા સાહેબ છે ને મારા ખાસ મિત્ર છે, મારા અંગત મિત્ર છે. એ કે પણ તું એટલું હાથ કોથળી નાખીને આવ્યો છું અને અમારા સાહેબ તારા મિત્ર કઈ રીતે? એ કે કોઈને કહેતા નહીં કહું. એ કે કોઈને નહીં કહ્યું કે તમારા સાહેબ છે ને, એ રોજ મારી પાસે મંગાવતા, હું આટલું લેટો આવતો. આમાં ક્યાં ભલામણા લેવા જવું, વાયડું ચીબળા ગળવા મળી જાય ભલામણા. એટલે માણસી પાવર કરે હે કે તમારા ચાય બાટું હું લેતો હતો, પણ હોય થોડું ઘણું માણસ કદાચ. પણ આ અમુક લોકો પીવે ને, મને ઘણીવાર વિચાર આવ્યો કે એની અંદર કંઈક હશે એવો, માણસને એમ થાય કે ફલાણાનું ખૂન કરી નાખું. એ ખૂન કરવા જતાં પહેલાં એટલો ટેન્શનમાં આવીને થોડુંક પીવે, ખૂન કરવાનું બંધ કરી દે, એટલો ગુસ્સો આવે કે આજ કૂવામાં પડીને મરી જવું છે, પતિ પતિને ઝઘડો થાય, અને એ થોડુંક પી લે, બોલો ગુસ્સો ઉતરી જાય. એટલે કાંઈક હશે પણ એ લેતા હોય લે, બાકી બીજા ન લેવું, અખતરો અમુક કરવો નહીં. કરતા હોય શું કીજીએ, ઓર ન કીજીએ કબ, કે પછી માથું ઉઈ જાય હેવાળમાં, માથે રે બે પગ. કરતા હોય એ કરા. એક ભાઈને એના મિત્રએ કીધું, એ કે તારી પત્ની અને તારા સાસુને લઈ અને તું સરકસ જોવા જા, તારી પત્ની અને તારા સાસુને લઈને તું સરકસ જોવા જા, અને તારા પત્ની અને તારા સાસુ બે વાઘના પાંજરામાં પડી જાય તો તું શું કર. બોલો કે એવું ન બને કોઈ દી, એટલો હું ભાગશાળી નથી. એ કે એમ નહીં, કદાચ એ કે એ કદાચ એવું કાલ્પનિક વિચારો કરાય જ નહીં, મારી પત્ની મારી મિસિસ ને મારા સાસ મારા સાસુને મારા પત્ની કોઈ દી વાઘના પાંજરામાં પડે નહીં. માની લે યાર, થોડીક વાર માટે આનંદ કર યાર, થોડીક વાર કાલ્પનિક આનંદ ઊભો કર, થોડુંક વિચાર યાર. એ કે તાર પત્ની ને તારા સાસુ બે વાઘના પાંજરામાં પડી જાય તો તું પહેલાં કોને બચાય? બોલો કે વાઘને, કારણ કે પછી દશા તો વાઘ નહીં ફરે ભલામણ, પછી તો વાઘ મૂંઝાય. કારણ કે ખરેખર એમાં આ મા દીકરી બી ભેગા થઈ જાય, તમે જોજો તમારા સાસુ અને તમારી પત્ની બી ભેગા થઈ જાય, પછી તો તમારું કાંઈ ન હાલે. હા, હમણાં એક સાસુ એને જમાઈને કીધું, એ કે જમાઈ અમારી દીકરી છે ને હેરાન ન કરતા, અમારી દીકરી છે ને ભોળી ગાય જેવી છે. બોલો કે તમારી દીકરી ભોળી ગાય જેવી છે, પણ હવે હિંગડા મારતા શીખી ગઈ છે.